गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 साइंस ना क्लास में आपनु हार्दिक स्वागत छे। हवे आ चेप्टर नी अंदर आपणे पी विभाग ना तत्वों विषे समझवानुं छे। चेप्टर नंबर 11 आवर कोष्टक नी वात करिए तो आ तमारू आवर कोष्टक छे। आ आवर्त कोष्टक में आ एस विभाग, आ पी विभाग, आ डी विभाग अने आ एफ विभाग 13 थी लईने समूह 18 ए कया विभाग में आवे? पी विभाग नी अंदर आवे। आ चेप्टर में आपणे समूह 13 अने समूह 14 विषे अभ्यास करवानो छे पी विभागना तत्वों में। तो के पी विभागना तत्वोनी अंदर समूह 13 अने 14 विषे ज समझवानुं छे। तो एनी अंदर शुं आपेलुं होय? तो के रसायण विज्ञानमां सामान्य वलणोने आपणे समझी शकीशुं। तदुपरांत समूह 13 अने 14 छे एना भौतिक गुणधर्म अने रासायणिक गुणधर्मो पण आपणे समझवाना छे। वड़ी ए समूह में आवेला कार्बन अने बोरोन छे एनी अनियमित वर्तणूक विषे पण समझवानुं छे। कार्बनना अपर रूपो कया कया छे ए पण आपणे जाणीशुं। बोरोन, कार्बन अने सिलिकॉनना केटलाक अगत्यना संयोजनोना रसायण विज्ञानने पण आपणे जाणी शकीशुं। अने समूह 13 अने 14ના તત્વો તથા તેવા તેના સંયોજનોના અગત્યના ઉપયોગોની પણ યાદી બનાવી શકીશું। તો આ ચેપ્ટરની અંદર આપણે આટલું સમજવાનું છે। હવે પી વિભાગના તત્વોની આપણે સામાન્ય માહિતી જોઈએ તો કે સૌથી પહેલાં સમૂહ 13 માટે એની ઇલેક્ટ્રોન રચના NH2NP1 થાય। समूह 14 માટે એની ઇલેક્ટ્રોન રચના NH2NP2 થાય। N એ આવર્ત બતાવે, ત્રીજા આવર્તમાં હોય તો 3S2 3P1 આવે, ચોથા આવર્તમાં હોય તો 4S2 4P1 આવે, બરાબર? એ રીતે 15મા સમૂહમાં NH2NP3 આવે, 16મા સમૂહની અંદર NH2NP4 આવે, 17મા સમૂહમાં NH2NP5 આવે અને 18મા સમૂહમાં ઇલેક્ટ્રોન રચના NH2NP6 આવે। કારણ કે પી વિભાગમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન શેમાં જાય? તો કે પી કક્ષકમાં જાય, અને પી કક્ષકમાં વધુમાં વધુ 6 જ ઇલેક્ટ્રોન આવી શકે, એટલે અહીંયા 1 2 3 4 5 6, એટલે છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં જાય એટલે આપણને NH2NP1થી લઈને NH2NP6 સુધીની ઇલેક્ટ્રોન રચના જોવા મળે। તો સૌથી પહેલાં એની ઇલેક્ટ્રોનીય રચના વિશે આપણે માહિતી મેળવી જે અહીંયા લખી છે। બીજી વસ્તુ, પી વિભાગના તત્વો હંમેશા ક્યાં હોય? તો કે આવર્ત કોષ્ટકમાં જમણી બાજુએ આવેલા હોય। ક્યાં આવેલા હોય? આવર્ત કોષ્ટકની અંદર જમણી બાજુએ। વળી પી વિભાગના તત્વોની સંયોજકતા કક્ષકો સિવાયની અંદરના ભાગના ઇલેક્ટ્રોનીય રચનામાં ફેરફાર હોવાથી એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં વિવિધતા જોવા મળે છે। ને સૌથી બહાર જે પી કક્ષક છે એ સિવાય અંદરના ભાગમાં ડી અને એફ વિભાગમાં અથવા તો ડી અને એફ ઓર્બિટમાં કક્ષકમાં ઇલેક્ટ્રોન રચના અલગ અલગ જોવા મળે, એના કારણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ફેર જોવા મળે છે। એ પછી બીજું કહેવાય કે પ્રથમ તત્વ જે
13મા સમૂહની અંદર પ્રથમ તત્વ અને 14મા સમૂહની અંદર પ્રથમ તત્વ, બંનેની અંદર જે પહેલું તત્વ છે એની ઇલેક્ટ્રોન રચનામાં આપણને, અરે સોરી, એના ગુણધર્મોમાં આપણને જુદાપણું જોવા મળે. હંમેશા પહેલાં તત્વોમાં એસ વિભાગમાં પણ આપણે આ જોઈને આવ્યા હતા. હવે એક જ આવર્તની વાત કરીએ તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો પરમાણુ ક્રમાંક વધે એમ વિદ્યુત ઋણતા અને આયનીકરણ એન્થાલ્પી આ બંને વધે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા. કારણ કે ઓબ્વિયસ છે, આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એટલે કદ ઘટતું જાય. કેમ કદ ઘટે? કારણ કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય, પણ કક્ષકોની સંખ્યા એટલી ને એટલી જ રહે. એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ વધતું જાય એટલા માટે કદ ઘટતું જાય છે. એટલે આવર્તની અંદર ડાબીથી જમણી તરફ વધે જ્યારે વિદ્યુત ઋણતા અને આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. તો એ વસ્તુ અહીંયા આપેલી છે તમને. વળી સમૂહની અંદર પરમાણુ ક્રમાંક વધે તેમ સહસંયોજક ત્રિજ્યા, વાંડરવલ્સ ત્રિજ્યા અને ધાત્વીય ગુણધર્મ પણ વધે છે. આવર્તમાં એના કરતાં ઊંધું વલણ જોવા મળે. તેમાં પરમાણીય ક્રમાંક વધે તેમ સહસંયોજક ત્રિજ્યા, વાંડરવલ્સ ત્રિજ્યા અને ધાત્વિક ગુણધર્મ ઘટતો જાય છે. વળી પી વિભાગના સમૂહના તત્વોની લાક્ષણિકતામાં આપણે એવું કહી શકીએ કે ખાલી પી વિભાગ જ એવું છે કે જેમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વોનો એક જ સમૂહમાં સમાવેશ થાય છે. એટલે ધારો કે સમૂહ 13ની વાત કરો તો એની અંદર અધાતુ, અર્ધધાતુ અને ધાતુ જોવા મળે. સમૂહ 14ની વાત કરો તો એમાં બી અધાતુ, અર્ધધાતુ અને ધાતુ જોવા મળે. જ્યારે બાકીના કોઈ પણ સમૂહમાં એસ વિભાગ હોય, ડી વિભાગ હોય કે એફ વિભાગ હોય, એ ત્રણે ત્રણ વિભાગની અંદર બધે બધી જ ધાતુઓ જોવા મળે છે. ફક્ત અને ફક્ત પી વિભાગ જ એવો છે કે જેની અંદર અધાતુ, અર્ધધાતુ અને ધાતુ જોવા મળે છે. ઇલેક્ટ્રોનિય રચના મેં તમને કીધું એ એનએસ ટુ એનપી 1 થી લઈને એનએસ ટુ એનપી 6 સુધીની જોવા મળે છે. પી વિભાગના તત્વોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થાનું મૂલ્ય તેના સમૂહ આંકમાંથી 10ને બાદ કરતાં મળતી સંખ્યા જેટલું હોય છે. એટલે કે જો સમૂહ 13 માટે આપણે જો નક્કી કરવું હોય તો 13માંથી 10 જાય એટલે કેટલા આવે? 3. એટલે સમૂહ 13 માટે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા 3 આવે, જ્યારે સમૂહ 17 માટે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા 17 - 10 એટલે કે 7 આવે સમૂહ 17 માટે. વળી સમૂહ 13 થી 16માં ઉપરથી નીચે તરફ જતાં મહત્તમ ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યમાંથી 2 બાદ કરતાં મળતી ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતામાં વધારો કરે છે. કેટલા બાદ કરવાના છે? -2 કરીએ એટલે જે ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા છે એમાં શું કરે? વધારો. આ વલણને નિષ્ક્રિય યુગ્મ અસર કહે છે. એને શું કહેવાય? નિષ્ક્રિય યુગ્મ અસર. તો અહીંયા કેટલીક તમને એ સમૂહમાં રહેલા તત્વોનું નામ, સંજ્ઞા અને પરમાણીય ક્રમાંક આપેલી છે. જેમ કે અને ઇલેક્ટ્રોન રચના બી જોઈએ. બોરોન છે, બોરોનની સંજ્ઞા બી, પરમાણીય ક્રમાંક 5 એટલે 1s2 2s2 2p1, એને લખાય HE2s2 2p1. એલ્યુમિનિયમ 13 છે, AL,
तो जुओ अहीं एनी थ्री एस टू थ्री पी वन आवर्त जेम अहीं आगे बीजो आवर्त बतावे छे, अहीं तीजो आवर्त बतावे छे, गेलियम जे 31, आर्गोन 3d10, 4s2, 4p1, पची आपी जे इंडियम समूह 13 माटे जे, तो के IN 49, क्रिप्टोन 4d10, 5s2, 5p1, थेलियम 71, अरे TL 81, एम आवे ज़ेनोन एक्सी 4f14, 5d10, 6s2, 6p1. तो आ समूह 13 तत्वों नाम याद रखवाना, बोरोन, एल्युमिनियम, गैलियम, इंडियम, थेलियम, बोरोन बी, एल्युमिनियम AL, गैलियम GA, इंडियम IN, थेलियम TL. पांच पांचनी अंदर आठ उमेरो एटले 13. पची 13 अंदर केटला उमेरवाना, तो पहला जो तमने 5 अने 13 वच्चे 8 तफावत छे, 13 अने 31 वच्चे 18 तफावत छे, 31 ने 49 वच्चे 18 तफावत छे, अने 49 अने 81 वच्चे केटलानो तफावत आवे, तो के 32 तफावत आवे, बराबर? એટલે આ રીતે તફાવતના સ્વરૂપમાં યાદ રાખવાનું, 8, 18, 18 અને 32. એટલે જુઓ, પહેલું 5, 5માં 8 ઉમેરો એટલે 13, 13માં 18 ઉમેરો એટલે 31, 31માં 18 ઉમેરો એટલે 49, 49માં 32 ઉમેરો એટલે 81. આ રીતે તમારે જનરલી યાદ રાખવાનું, એટલે તમને બાકીનું બધું ફાવી જ જશે. હવે જોઈએ સમૂહ 13ના તત્વોના પ્રાપ્તિ સ્થાન. સમૂહ 13ના તત્વો ક્યાંથી મળી આવે? તો કે બોરોનની પ્રચુરતા પૃથ્વીના પોપડામાં સૌ વજનથી 0.0001% જેટલી છે, એટલે કે ખનિજ સ્વરૂપે મળે છે. બોરોનના અગત્યના સંયોજનોમાં બોરેક્સ એટલે Na2B4O7 × 10H2O, આ યાદ રાખવાનું પૂછાય, બોરેક્સનું સૂત્ર Na2B4O7 × 10H2O, પાછળ બી આવશે. કેરનાઇટ Na2B4O7 × 4H2O, કોલિમિનાઇટ Ca2B6O11 × 2H2O, અને ઓર્થોબોરિક એસિડ H3BO3, આ બધાનો સમાવેશ થાય છે બોરોનના સંયોજનોમાં. બોરોન એક વિશિષ્ટ અધાતુ તથા દુર્લભ તત્વ છે. વિશિષ્ટ અધાતુ છે અથવા તો દુર્લભ તત્વ છે. બોરોન કેલિફોર્નિયા, તુર્કી, કાશ્મીરના લડાખ વિસ્તારની પૂગા ખીણમાંથી અને રાજસ્થાનના સાંભર સરોવરમાંથી બોરેક્સ મળી આવે, એના સ્વરૂપમાં મળી આવે છે. ઓકે, આમ જોવા જઈએ તો પૃથ્વીના પોપડાની અંદર સૌથી હાઈએસ્ટ ઓક્સિજન અને સિલિકોન મળી આવે, ત્રીજા નંબરનું તત્વ એ એલ્યુમિનિયમ છે, વજનથી 8.3%. બીજા ક્રમે મેં તમને કીધું એ સિલિકોન છે 27.7%, અને પ્રથમ ક્રમે ઓક્સિજન છે 45.5%. એટલે સૌથી વધારે ઓક્સિજન મળી આવે, ત્યારબાદ સિલિકોન મળી આવે, અને પછી એલ્યુમિનિયમ મળી આવે. તો એલ્યુમિનિયમના ખનિજો કયા કયા? બોક્સાઇટ ધોરણ 10ની અંદર જોઈને આવ્યા છો, Al2O3 × XH2O, પછી ઓર્થોક્લેઇઝ KAlSi3O8, ક્રાયોલાઇટ Na3AlF6, અને કોરેન્ડમ Al2O3. આ એલ્યુમિનિયમના ખનિજો છે. વળી બેરિલ B3Al2Si6O18, આ યાદ રાખવાનું, બેરિલનું સૂત્ર પૂછાય. અબ્રક એટલે કે માઇકા KL2SI3L10OH2. તો આ છે અબ્રક. અબ્રક એ મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓડિશા અને જમ્મુમાંથી મળી આવે. સૌથી વધુ નિકાસ કરતો દેશ આપણો ભારત છે અબ્રકની.
गैलियम इंडियन अने टेलुरियम ए खूबज ओछा प्रमाण में मळी आवे छे। हवे आपणे समूह 13 माटेना तत्वोनी इलेक्ट्रॉन रचना विषे समझिए। तो मैं तमने हमणां कीधुं ए ज रीते एनी सामान्य इलेक्ट्रॉन रचना NH2NP1 छे। એટલે એવું કહી શકાય કે એમાં પહેલાં બે તત્વોની વાત કરીએ આપણે, બોરોન, કોની વાત કરીએ, બોરોન, તો બોરોનનો પરમાણીય ક્રમાંક કેટલો, 5, એટલે એની ઇલેક્ટ્રોન રચના આવે HE 2s2 2p1, અને એલ્યુમિનિયમ નિયોન 3s2 3p1, એટલે આમાં અંદરના ભાગમાં ખાલી શું છે, ઉમદા વાયુઓ જ છે, એટલે ઉમદા વાયુ છે, અને પછી એની ઇલેક્ટ્રોન રચના આવી જાય છે। જ્યારે ગેલિયમ અને ઇન્ડિયમમાં ઉમદા વાયુ ઉપરાંત 3d10 અને 4d10 કક્ષકો આવી છે એના પછીનામાં। એટલે ગેલિયમની અંદર વાત કરીએ તો આર્ગોન 4d10, અરે સોરી 3d10 4s2 4p1 આવે, રાઈટ। અને એ જ રીતે ઇન્ડિયમ માટે 4d10, ઇન્ડિયમ માટે શું આવે, 4d10 5s2 5p1, એ રીતે આવે। અને છેલ્લે થેલિયમ છે, એમાં ડી તો આવે જ પણ જોડે જોડે એફ પણ આવે, એટલે છેલ્લે થેલિયમની અંદર 4f14 5d10 6s2 6p1 આપણે જોઈએ। આમ સમૂહ 13માં તત્વોની ઇલેક્ટ્રોન રચના એ સમૂહ 1 અને 2 કરતાં કેવી, જે થોડી જટિલ જોવા મળે છે। હવે આપણે વાત કરીએ પરમાણીય ત્રિજ્યા। સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આપણને ખબર છે કે નવો કોષ ઉમેરાતો જાય, એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા નવો કોષ ઉમેરાતો જાય, એના કારણે પરમાણીય ત્રિજ્યા વધતી જાય છે। પણ પરમાણીય ત્રિજ્યામાં થોડું વિચલન જોવા મળે છે। ગેલિયમની જે ત્રિજ્યા છે એલ્યુમિનિયમની આયનિક ત્રિજ્યા કે પરમાણીય ત્રિજ્યા કરતાં ઓછી છે, કેમ, કારણ કે એલ્યુમિનિયમ પછી ગેલિયમ આવે છે એમાં ડી કક્ષક આવે છે અને ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન આવે છે, એટલે આ 10 10d ઇલેક્ટ્રોન બાહ્યતમ ઇલેક્ટ્રોન માટે તેમાં વધેલા કેન્દ્રીય વિસ્ભાર પ્રત્યે નબળી સ્ક્રીનિંગ અસર દર્શાવે છે, એટલે પરિણામે ગેલિયમની ત્રિજ્યા શું થાય, એલ્યુમિનિયમ કરતાં ઓછી હોય છે। એટલે ગેલિયમની પરમાણીય ત્રિજ્યા આમ જનરલી વધતી જાય, એટલે સૌથી પહેલાં બોરોન આવે, પછી એલ્યુમિનિયમ આવે, ગેલિયમ આવે, પણ આમાં થોડું અલગ છે, બોરોન કરતાં એલ્યુમિનિયમની વધારે પણ એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની ઓછી, પછી પાછું ઇન્ડિયમની વધારે અને પછી થેલિયમની એના કરતાં વધારે, તો એનું કારણ છે। હવે આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરની તરફ જતાં શું થાય, ઘટતી જાય છે, બરાબર। પણ એવું કીધું છે કે સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઉપરથી નીચે તરફ જતાં સરળતાથી ઘટતું નથી, ઘટે ખરા પણ સરળતાથી ના ઘટે, જેમ કે બોરોનથી એલ્યુમિનિયમની અંદર મોટો ઘટાડો જોવા મળે, એ ક્યારેક કદના વધારા સાથે સંકળાયેલો હોય છે। જ્યારે એલ્યુમિનિયમ અને ગેલિયમ અને ઇન્ડિયમ, એલ્યુમિનિયમ અને ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, એમાં આયનીકરણનું મૂલ્ય, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ અસાતત્ય ડી અને એફ ઇલેક્ટ્રોનને કારણે હોય, કારણ કે આપણે જોયું એમાં ડી કક્ષક અને એફ કક્ષક આવે છે, એટલે એના જે ઇલેક્ટ્રોન છે એની સ્ક્રીનિંગ અસર એ ધરાવતા હોવાથી કેન્દ્રીય વિજભારને સંતુલિત કરવા અશક્તિમાન હોય। વળી આપણને ખબર છે પ્રથમ કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય, દરેક તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ઘણો વધુ હોય છે
આની અસર રાસાયણિક ગુણધર્મોના અભ્યાસ કરશો ત્યારે જોવા મળશે. અને એ જ રીતે વિદ્યુત ઋણતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો બોરોનથી એલ્યુમિનિયમ સુધી ઘટતી જાય અને બાદમાં અંશત વધતી જાય છે. વિદ્યુત ઋણતા પહેલાં ઘટે અને પછી વધે છે. હવે આપણે એનો ભૌતિક ગુણધર્મ જોઈ લઈએ. બોરોન કેવું છે? તો કે અધાતુ છે અને એ અતિ સખત અને કાળા રંગનો ઘન પદાર્થ છે. અનેક અપર રૂપો સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અસામાન્ય ઊંચું ગલનબિંદુ ધરાવે છે. શું ધરાવે છે? અસામાન્ય ઊંચું ગલનબિંદુ. વળી નીચા ગલનબિંદુને ઊંચી વિદ્યુત વાહકતા ધરાવતી નરમ ધાતુઓ છે સિવાયની. ગેલિયમની અંદર અસામાન્ય નીચું ગલનબિંદુ છે, જેથી તે ઉનાળા દરમિયાન પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. તેનું ઊંચું ઉત્કલન બિંદુ તેના ઊંચા તાપમાનના માપન માટેના ઉપયોગી પદાર્થ બનાવે છે. ઓકે, એટલે સમૂહમાં બોરોનથી થેલિયમ બાજુ જઈએ એમ ઘનતા વધતી જાય છે. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મ સમજીએ. બોરોનનું કદ નાનું છે એટલે એની પ્રથમ ત્રણ આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ઘણું વધુ છે. એના કારણે બોરોનની અંદર પ્લસ ત્રણ ઓક્સિડેશન અવસ્થાવાળા આયનોને બનતા એ રોકે છે અને માત્ર એની અંદર સહસંયોજક સંયોજનો બનવા માટે એને પ્રેરે છે. વળી એવું કહી શકાય, બોરોનથી એલ્યુમિનિયમ બાજુ જઈએ ને તો એલ્યુમિનિયમની પ્રથમ ત્રણ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, સરવાળાનું મૂલ્ય. બોરોનમાં વધે છે એટલે પ્લસ ત્રણ સરળતાથી બનાવતો નથી, બી થ્રી પ્લસ સરળતાથી બનતો નથી, પણ એએલ થ્રી પ્લસ સરળતાથી બને, કારણ કે પ્રથમ ત્રણ આયનીકરણ એન્થાલ્પીના સરવાળાનું મૂલ્ય ઘટે છે એટલે. એટલે એલ્યુમિનિયમ ઉચ્ચ વિદ્યુત ધનમય ધાતુ છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ ડી અને એફની નબળી શિલ્ડિંગ અસરના કારણે વધેલો જે કેન્દ્રીય વીજભાર છે એનએસ ઇલેક્ટ્રોનને મજબૂતાઈથી બાંધી રાખે છે અને તેઓની બંધમાં ભાગીદારી રોકાય છે. એટલે માત્ર કયો કક્ષક ભાગ લે છે? પી કક્ષક. વાસ્તવમાં ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમની અંદર પ્લસ વન અને પ્લસ ત્રણ બંને ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. આ ત્રણેમાં બંને અવસ્થાઓ જોવા મળે. ભારે તત્વોમાં પ્લસ વન ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ વધતું જાય. એટલે એલ્યુમિનિયમથી ગેલિયમ, ગેલિયમથી ઇન્ડિયમ, ઇન્ડિયમથી થેલિયમ. થેલિયમમાં પ્લસ વન ઓક્સિડેશન અવસ્થા મુખ્ય છે, જ્યારે પ્લસ ત્રણ ઓક્સિડેશન અવસ્થા વધુ ઓક્સિડેશન કરતાની લાક્ષણિકતા ધરાવે છે. પ્લસ ત્રણ ઓક્સિડેશન અવસ્થા હોય તો તે વધુ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ઉર્જાના આધારે પ્લસ વન ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો પ્લસ ત્રણની સરખામણીમાં વધુ આયનીય હોય. લખ્યું છે ત્રિસંયોજક અવસ્થામાં અણુના મધ્યસ્થી પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? છ, મધ્યસ્થ અણુની આસપાસ. એટલે આવા ઇલેક્ટ્રોન ઉણપવાળા અણુઓ જે એ શું કરે તો કે સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારીને લુઇઝ એસિડ તરીકે વર્તે. એ બધા કયા તરીકે વર્તે? લુઇઝ એસિડ. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ ને એમ લુઇઝ એસિડનું તરીકેનું વલણ ઘટતું જાય. જેમ કે બીસીએલ થ્રી એમોનિયા પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારીને બીસીએલ થ્રી એનએચ થ્રી બનાવે. કોણ સ્વીકારે? બોરોન એનએચ થ્રી પાસે, કારણ કે નાઇટ્રોજન ઉપર તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય એ બોરોનને આપી દે એટલે બોરોનની અષ્ટક પૂર્ણ થઈ જાય અને સમચતુષ્ફલકીય રચના બનાવી દે. આ રહી ત્રણ બાજુએ સીએલ અને એક બાજુએ એનએચ થ્રી. એએલ સીએલ થ્રી ડાયમર બનાવીને સ્થાયિતા મેળવે એટલે એના બે અણુઓ જોડાયેલા હોય. જો આ એક એએલ અને આ એક સીએલ, બે સીએલ ને ત્રણ સીએલ.
એજ રીતે અહીંયા એક એલ અને બીજો સીએલ, ત્રીજો સીએલ અને પહેલો બીજો અને ત્રીજો સીએલ, એટલે એ એલ સી એલ ત્રીના કેટલા અણુ હોય? બે. એટલે એને શું કીધું? ડાઇમર કીધું. અને સ્થાયી બની જાય. ત્રિસંયોજક અવસ્થામાં મોટાભાગના સંયોજકો સહસંયોજક હોય, એટલે કે પાણીમાં જળ વિભાજન પામે. ટ્રાયક્લોરાઇડ પાણીમાં જળ વિભાજન પામીને શું બનાવે? સમચતુષ્ફલકીય સ્પીસીસ. જ્યારે એમ તત્વની સંકરણ અવસ્થા એસપી થ્રી હોય છે, જે એસિડિક જલીય દ્રાવણમાં એલ્યુમિનિયમ ક્લોરાઇડ અષ્ટફલકીય આયન બનાવે છે. કેવો આયન બનાવે છે? અષ્ટફલકીય, જે આપ્યો છે AlH2O6. આ સંકીર્ણ એએલની ત્રીડી કક્ષકોમાં સમાયેલી હોય છે અને એએલની સંકરણ અવસ્થા શું થાય દરમિયાન? SP3D2 થાય છે. હવા પ્રત્યે એની પ્રતિક્રિયાત્મકતા જોઈએ. બોરોન સ્ફટિકી સ્વરૂપમાં અપ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. એટલે જ્યારે સ્ફટિક સ્વરૂપમાં હોય બોરોન, ત્યારે કોઈ પ્રકારની પ્રક્રિયા આપતું નથી. વળી એલ્યુમિનિયમ એ ઓક્સિજન સાથે સંયોજાય તો એના સપાટી ઉપર Al2O3 એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સ્તર બનાવી દે. એના કારણે એનું આગળ કોઈ પ્રકારની પ્રક્રિયા થઈ શકે નહીં. લખ્યું છે, એલ્યુમિનિયમ તેની સપાટી ઉપર ઓક્સાઇડનું સ્તર બનાવે છે જે ધાતુ પર બાદમાં થતા ઉમલા સામે રક્ષણ આપે છે. એટલે પછી એલ્યુમિનિયમ ખવાય નહીં. આપણા ઘરે એલ્યુમિનિયમના જ વાસણો હોય છે, તમને ખ્યાલ છે. હવે તો જોકે સ્ટીલના થઈ ગયા, પણ પહેલાં એલ્યુમિનિયમના વાસણો હતા તો જલ્દીથી શું થાય એનું ક્ષારણ થાય નહીં. અસ્ફટિકમય બોરોન અને એલ્યુમિનિયમ ધાતુને હવાની હાજરીમાં ગરમ કરતા B2O3 અને L2O3 બને છે. ઊંચા તાપમાને ડાયનાઇટ્રોજન સાથે તેઓ નાઇટ્રાઇડ બનાવે. એટલે આપ્યું છે, આ ઓક્સાઇડ બનાવ્યું અને આ નાઇટ્રાઇડ બનાવ્યું. આ ઈ તરીકે તમે બોરોન અથવા તો એલ્યુમિનિયમ લઈ શકો. ક્યાં તો બોરોનનો બી લખો, ક્યાં તો એલ્યુમિનિયમનો AL લખો. સમૂહમાં નીચે તરફ જઈએ એમ ઓક્સાઇડ સંયોજનોનો સ્વભાવ બદલાતો જાય. બોરોન ટ્રાયોક્સાઇડ એસિડિક છે અને બેઝિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ધાતુ બોરેટ બનાવે. બોરોન ટ્રાયોક્સાઇડ કેવો છે? એસિડિક છે, કારણ કે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. એલ્યુમિનિયમ અને ગેલિયમ ઓક્સાઇડ સંયોજનો ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે અને ઇન્ડિયમ અને થેલિયમ બેઝિક સ્વભાવ ધરાવે છે. તો આ તમારે આ સ્વભાવ ધ્યાન રાખવાનો. હવે એસિડ અને આલ્કની પ્રત્યે જોઈએ તો કે મધ્યમ સ્તરના તાપમાને પણ બોરોન એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરતા નથી, પણ એલ્યુમિનિયમ ખનિજ એસિડ સાથે જલીય આલ્કનીમાં ઓગળે છે અને ઉભય ગુણધર્મી એટલે એસિડ અને બેઝ બંને પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. તો જુઓ, HCl સાથે ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે, IMP આ સમીકરણ કરવાનું. એલ્યુમિનિયમની HCl સાથેની પ્રક્રિયાથી Al3++6CL- અને 3H2 મળે. પરંતુ સાંદ્ર નાઇટ્રિક એસિડ એલ્યુમિનિયમ સાથેની સપાટી પર ઓક્સાઇડનું સ્તર બનાવે છે અને એને નિષ્ક્રિય કરી દે છે. એટલે આ એસિડ સાથેની પ્રક્રિયા થઈ એલ્યુમિનિયમની. હવે એની બેઝ સાથેની પ્રક્રિયા, બેઝ સાથે જલીય આલ્કલી સાથે પ્રક્રિયા કરીએ, જલીય આલ્કલી એટલે પાણીમાં NOH નાખી દેવાનો અને એની જોડે એલની પ્રક્રિયા કરવામાં આવે તો ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, આ રહ્યો, અને Na+AlOH4- બનાવેલે સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ બનાવી દે છે. આ બંને સમીકરણ કરવાના. કદાચ પૂછાય કે એલ્યુમિનિયમની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયાના સમીકરણ લખો IMP. હેલોજન સાથે, તો કે આ તત્વ હેલોજન સાથે પ્રક્રિયા કરીને ટ્રાય હેલાઇડ બનાવે છે, TLI3. E+X2 ગીવ્સ EX3. X તરીકે તમે હેલોજનમાં કોઈ બી લઈ શકો. તો આ ટોટલ એને બધી પ્રક્રિયાઓ થઈ. તો આ પી વિભાગના તત્વોનું બેઝિક ઇન્ફોર્મેશન અને કેટલીક પ્રતિક્રિયાત્મકતા એની કેવી છે એ દર્શાવી છે, એ જોઈ લો. બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. Okay, thank you.